ગુરુહરિ સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં જ્યારે આ અદ્ભુત સેમિનારનું, અદ્ભુત વર્કશોપનું આયોજન થયું છે, આ જગ્યા સિદ્ધેશ્વર સાહેબ કાનુગા સાહેબે જસ્ટ રિસન્ટલી લીઝ પર લીધી છે, એની ટોટલ દેખરેખ સિદ્ધેશ્વરભાઈ કરવાના છે. અને સિદ્ધેશ્વરભાઈએ સૌથી પહેલો ફોન આ પ્રોપર્ટી લીધાની સાથે પૂજ્ય બ્રહ્મિરે સ્વામીજીને કર્યો હતો કે ગુરુહરિનું અમદાવાદ આવવાનું ક્યારે થાય, જેના ફળસ્વરૂપે મારે આ પ્રોપર્ટીમાં સૌથી પહેલું કોઈ બી ફંક્શન કરવાનું થાય તો એ મારે સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં યુવકોનું જ ફંક્શન કરવું છે. અને આ એની ફળશ્રુદ્ધિ છે કે આપણે અહીંયા 3,500-4,000 યુવકો સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ભેગા થયા છે. એવા સિદ્ધેશ્વર કાનુગા સાહેબ સાથે ડોક્ટર યજ્ઞેશભાઈ કાનુગા, જેમણે આ બંને મુક્તો સાથે મળી અને ટોટલ ફંક્શનની 100%ની જવાબદારી લીધી છે, એવા બંને મુક્તોને પ્રાર્થના કરીએ કે સાથે મળીને ગુરુહરિ સ્વામીશ્રીને અર્પણ કરવા માટે પધારે. સિદ્ધેશ્વરભાઈ કાનુગા અને ડોક્ટર યજ્ઞેશભાઈ કાનુગા. સિદ્ધેશ્વરભાઈના સાળા એવા સાગરભાઈ સાહેબ અને એમના સસરાજી એટલે કુમાર પાડશા સાહેબને વિનંતી કરીએ કે બંને મુક્તો સાથે મળી અને સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. કુમાર પાડશા સાહેબ અને સાગરભાઈ શાહ સાહેબ, ઘરના જમાઈ એવા જીગરભાઈ જોશી તથા હિરેનભાઈ જોશી બી પધાર્યા છે, તો એ બંને મુક્તોને પ્રાર્થના કરીએ કે બંને મુક્તો સાથે મળીને સ્ટેજ પર પધારે, સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ લેવા માટે આવે. બ્રહ્મિહારી સ્વામીજીએ વાત કરી એમ આપણી વચ્ચે કિરીટસિંહ રાણા પધાર્યા છે. કિરીટસિંહ રાણાની ટૂંકમાં વાત કરું તો, જેઓ 6 મહિના પહેલા 1500 વોટથી એમપી સોમાભાઈ સાહેબ સામે હાર્યા હતા અને એમપીમાંથી સોમાભાઈ સાહેબને એમએલએની સીટ મળી જે એમને જોઈતી નહોતી, એટલે એમણે એમએલએમાં સિલેક્ટ થયા પછી રાજીનામું આપ્યું અને પાછા એમપીના એમપી રહ્યા, જેના ફળસ્વરૂપે 5 મહિના પછી પેટા ચૂંટણી થઈ. દરમિયાનમાં રાણા સાહેબ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા પધાર્યા હતા અને સ્વામીશ્રીએ કીધું હતું કે બિન હરીફ જીતવા કરતાં બી મોટો વિજય પ્રાપ્ત કરીશું. જંગી 25,000ની બહુમતીથી ભૂતોના ભવિષ્યની આંકડાથી મોરબી જિલ્લામાં પેટા ચૂંટણીમાં રાણા સાહેબ જીત્યા છે, એવા રાણા સાહેબને પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. રાણા સાહેબ બ્રહ્મિહારી સ્વામીશ્રીએ વાત કરી એ પ્રમાણે કોર્પોરેટ યુગમાં આજે સેનેટરી વેર કંપનીમાં 1500 કરોડની કંપની ઇન્ડિયા લેવલે, આમ લોકલ કહેવાય પણ ખરેખર ગ્લોબલ કંપની છે, જેની કોમ્પિટિશનમાં દેશ વિદેશની કોઈ કંપની આવી નથી રહી એવું કહેવાય કે 1-10માં 1-7માં જ એકવાર કંપની આવે, એ જ એકવાર કંપની ગુજરાતની ટીમ કે જે ટીમને આ વર્ષે નેશનલ એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયનનો મળ્યો છે, તો એ ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયનની ગુજરાત ટીમના રિજનલ મેનેજર અનિકભાઈ મહેતા સાહેબ અને એમની ટીમને પ્રાર્થના કરીએ કે સાથે મળી અને સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. દાદા ભગવાન ટ્રસ્ટ તરફથી 4-5 મુક્તો પધાર્યા છે કે જેઓ યુવા પ્રવૃત્તિમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે, તો એ દાદા ભગવાનના 5 મુક્તોને પ્રાર્થના કરીએ કે સાથે મળીને પધારે અને સ્વામીશ્રીને બુકે અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. આ આયોજન થયું, એ આયોજન દરમિયાન પૂજ્ય બ્રહ્મિહારી સ્વામીજીએ દરેક યુવા કાર્યકર્તાઓને સ્વામીજીના યુગ કાર્યમાં નિમિત્ત બનવા માટેનો એક લૌકિક રીતે ટાર્ગેટ આપ્યો હતો અને એવું કીધું હતું કે મેક્સિમમ યુવકો લઈને તો એવા ભૂલકાઓ એટલે સીટીએમની ધરતીથી 370 યુવકો પધાર્યા છે, તો એવા હરપાલસિંહ ચૌહાણ કે જે એકલા હાથે 70 યુવકોને લાયા છે, રાહુલભાઈ વાઘેલા, યશભાઈ કોટક, અવધેશભાઈ ગજ્જર અને આશીષભાઈ ભક્ત ગજ્જર, 5 મુક્તોને પ્રાર્થના કરીએ કે સાથે મળી અને સ્ટેજ પર પધારે અને નિર્મળ સ્વામીના હાથેથી એક આશીર્વાદરૂપી પુરસ્કાર ધારણ કરે. નદીપાર સત્સંગ મંડળ વતી
118 યુવકોને ઘનશ્યામભાઈ બોપલ અને ટીનાભાઈ, 108 યુવકો સાથે સાથે સંજોગભાઈ મકવાણા જેમણે 115 યુવકોને લઈને પધાર્યા છે. એ ત્રણેય મુક્તોને પ્રાર્થના કરીએ કે ત્રણેય મુક્તો સાથે મળીને પધારે અને પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી શ્રીને બુકે અર્પણ કરે અને એમની પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કરે. નરોડા સત્સંગ મંડળ વતી યોગેન્દ્રભાઈ કે જે 85 મિત્રો અને પાર્થભાઈ જે 75 મિત્રોને લઈને પધાર્યા છે, સાથે સાથે એમના યુવા લીડર એટલે પિંકેશભાઈ, ત્રણેય મુક્તોને પ્રાર્થના કરીએ કે ત્રણેય મુક્તો સાથે મળીને પધારે, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીને બુકે અર્પણ કરે અને ત્યાગવલ્લભ સ્વામીજી પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કરે. ગુરુહરિ સ્વામીશ્રી, એટલે હમણાં જે આપણે પ્રેઝન્ટેશન દ્વારા જોયું કે હજારો ને લાખો યુવકોના જીવનમાં 1-to-1 રસ લીધો છે, દરેકને અખૂટ પ્રેમ આપ્યો છે, દરેકના જીવનમાં સગા મા બાપ કરતાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને દરેક યુવકોને દિલથી એવો એક ખોડો, એવી એક જગ્યા, એવું એક હૃદય મળ્યું છે કે જ્યાં આગળ એ ખુલ્લા દિલે પોતાના જીવનના કોઈ બી પ્રસંગની વાત કરી શકે અને સમજૂતી મેળવી શકે એવા ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. તો વધુ સમય નહીં લેતા હવે પ્રાણાધાર પુરુષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ગુરુહરિને પ્રાર્થના કરીએ કે આત્મીય યુવા મહોત્સવ આવી રહ્યો છે, એના પડઘમ વાગી ગયા છે, તો એ યુવા મહોત્સવમાં સંપૂર્ણ રીતે સર્વોપરી નિમિત્ત બનવા માટે એક યુવાન કેવો હોવો જોઈએ એની અમ સૌ ભૂલકાઓને સૂઝ પ્રદાન કરો પરમ પૂજ્ય સ્વામીશ્રી. નરોડાના બહેનોએ બનાવેલો વિશિષ્ટ હાર એકદમ કલાત્મક છે. એ હાર ભૂલકુ નિરામયને ભૂલકુ ચિદાકાશને પ્રાર્થના કરીએ કે બંને મુક્તો ભૂલકાઓ સાથે મળીને પધારે, સ્વામીશ્રીને હાર અર્પણ કરી આશીર્વાદ લેવા માટે આવે. કૃષ્ણા ફાર્મ કે જ્યાં આગળ આપણે સૌ બેઠા છીએ, એ કૃષ્ણા ફાર્મના માલિક કે જેમણે લીઝ પર સિદ્ધેશ્વર સાહેબને આ જગ્યા આપી છે, એવા અમીન સાહેબને પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રીને બુકે અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. દીપકભાઈ અમીન સાહેબ, પતે
ડેપ્યુટી સેક્રેટરી ગૌરાંગભાઈ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. ગૌરાંગભાઈ સાહેબને પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રીને બુક અર્પણ કરી આશીર્વાદ લેવા માટે પધારે. પૂજ્ય ગૌરાંગભાઈ સાહેબ, ડેપ્યુટી સેક્રેટરી શ્રી.